સાથે હું છું અંકુર. સમાચારની શરૂઆત કરીએ સુરતમાં. 1.5 કરોડના સોનાની ચોરી થયાની ઘટના સામે આવી છે. તો નંદુ ડોશી વાડી વિસ્તારમાં 1.5 કરોડના સોનાની ચોરી થઈ છે. અહીં કિરણ જ્વેલર્સ નામની દુકાનમાંથી સોનાની ચોરી થઈ છે, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તો સુરતના કિરણ જ્વેલર્સમાં સોનાના ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ₹1.5 કરોડના સોનાની ચોરીની ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. નંદુ ડોશી વાડી વિસ્તારમાં આ ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. તો હવે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, પોલીસ અત્યારે ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને તપાસનો ધમધમાટ પણ તેજ કરી દેવામાં આવ્યો છે. સુરતનો નંદુ ડોશી વાડી વિસ્તાર અને જ્યાં કિરણ જ્વેલર્સ આવેલું છે, જ્યાં સોનાની ચોરી કરવામાં આવી છે. જણાવી દઈએ, ₹1.5 કરોડના સોનાની ચોરીની ઘટના સુરતમાં. જેની કિંમત 15 લાખ અને 5.154 ગ્રામ 18 કેરેટ ગોલ્ડ એ રિફાઇન ફોર્મમાં એની ચોરી થઈ છે. એની કિંમત 1.20 કરોડ છે. એટલે ટોટલ 1 કરોડ અને 35 લાખની વસ્તુ ચોરાઈ છે અને આ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આપને વધુ વિગત પીઆરઓ આપશે. ના ના, એ બધી વિગત આપને પાછળથી આપશે. કોઈ વિગત નથી સર. હિન્દી હાજરા. તો સુરતના નંદુ ડોશીવાડી વિસ્તારમાં કિરણ જ્વેલર્સ આવેલું છે, જ્યાં સોનાની ચોરીની ઘટના બની છે. ₹1.5 કરોડના સોનાની ચોરી તસ્કરો દ્વારા કરવામાં આવી છે. તો સમગ્ર ઘટનાને અંજામ આ તસ્કરોએ આપ્યો છે અને આ ઘટનાને પગલે અત્યારે આસપાસની દુકાનધારકોને પણ અત્યારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. તો ઘટના છે સુરતના નંદુ ડોશીવાડી વિસ્તારની, જ્યાં ચોરીની ઘટના બની છે. તો કિરણ જ્વેલર્સ આવેલું છે, જ્યાં સોનાની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યું છે. તો ₹1.5 કરોડના સોનાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. તો જણાવી દઈએ કે સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે. જાણે કે કાયદો અને વ્યવસ્થાનો કોઈ પણ પ્રકારનો ડર જ ન હોય તે પ્રકારે, અને ખાસ તો તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ આ 1.5 કરોડની સોનાની ચોરીની ઘટનાને આ તસ્કરોએ અંજામ આપ્યો છે. ઘટના છે સુરતના નંદુ ડોશીવાડી વિસ્તારની, જ્યાં તસ્કરોએ પોતાનો તરખાટ મચાવ્યો છે. અત્યારે તો બજારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જેટલા પણ સોની વેપારીઓ છે તેમનામાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના છે સુરતની, સુરતના નંદુ ડોશીવાડી વિસ્તારની, જ્યાં ડાયમંડ મેન્શનમાં ચોરીની ઘટના. 1.5 કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. કિરણ જ્વેલર્સમાં સોનાની ચોરી કરવામાં આવી છે. તસ્કરોએ પોતાનો તરખાટ મચાવ્યો છે. તો જાણે કે કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે. જી શૈલેષ, સુરતના નંદુ ડોશીવાડી વિસ્તારની ઘટના છે, કિરણ જ્વેલર્સમાં લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે અને એ પણ 1.5 કરોડના સોનાની ચોરી. જે સુરતના કતારગામ વિસ્તારમાં નંદુ ડોશીની જે વાડી છે ત્યાં આ ચોરીની ઘટના બની છે ને અત્યારે આપણે કિરણ જ્વેલર્સમાં જ ઊભા છીએ. કિરણ જ્વેલર્સની અંદર ગઈકાલે મોડી રાતના એક ચોર બાથરૂમની જાળી હતી એ બાથરૂમની જાળી કાપીને અંદર ઘૂસ્યો હતો અને પહેલા માળની અંદર જ્યાં જ્વેલરી બનાવવાનું કામ ચાલે છે એ જ્વેલરીને કામકાજ દરમિયાન જ્યાં ચોર સોનું ગાળીને મૂકવામાં આવે છે એ જગ્યાએ ચોરી કરી હતી. સોનું ગાળીને જે જગ્યાએ રાખવામાં આવ્યું હતું એ જગ્યાએ ચોરી કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે એ સમગ્ર ઘટનાક્રમ અત્યારે સીસીટીવીમાં કેદ થયો છે અને પોલીસ જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલ સાથે હમણાં જે વાત થઈ તેમણે જે વિગતો આપી તે અનુસાર આ સમગ્ર ઘટનાક્રમમાં તેમણે જે કંઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે વિઝિટ કરી છે ને તેના આધારે ચોક્કસપણે ટૂંક સમયમાં
આ જે ચોર છે એ ચોર પકડાઈ જાય તેવી શક્યતા છે. અત્યારે જે રીતે સમગ્ર ઘટનાક્રમની વિગતો આવી છે એ અનુસાર અહીંયા આ કિરણ જ્વેલ્સમાં ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી બનાવવાનું કામ ચાલે છે અને એ ચોર ચોરી કરી ગયો છે. એ એસિડની અંદર નાખેલું જે સોનું હતું એ સોનું ચોરીને તે જતો રહ્યો છે, એટલે ચોક્કસપણે જાણ ભેદું હોય તેવું લાગી રહ્યું છે. અને આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસનો એવો આત્મવિશ્વાસ છે કે જે રીતે ઘટના બની છે તે જોતા ટૂંક સમયમાં પોલીસ ચોર સુધી ચોક્કસપણે પહોંચી જશે. સીસીટીવીમાં જે ઘટનાક્રમ કેદ થયો છે તેના આધારે આ જે ચોર છે એની ઓળખ થઈ ગઈ છે. એ ઉપરાંત સૌથી મહત્વનો મુદ્દો છે કે આ જે કિરણ જ્વેલ્સ છે એ ખૂબ મોટી કંપની છે. એની મોટી કંપની હોવાની સાથે સાથે એ ડીટીસીની પણ લિસ્ટેડ કંપની છે અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં કારીગરો કામ કરે છે. તે ઉપરાંત અહીંયા હજારોની સંખ્યામાં કારીગરો આની આવન જાવન પણ રહે છે અને જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમાં કોઈ જાણભેદું અથવા તો થોડા સમય પહેલાં છૂટો થયેલો કારીગર હોય તેણે આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે જે રીતે જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલે વિશ્વાસ સાથે મીડિયામાં વાત કરી અને તેમનો વિશ્વાસ હતો કે ખૂબ ટૂંક સમયમાં તેઓ ચોર સુધી પહોંચી જશે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સુરતના નંદુ ડોશીવાડી વિસ્તારની આ ઘટના છે. કતારગામમાં વિસ્તાર આવેલો છે, ત્યાં ડાયમંડ મેન્શન અને ત્યાં કિરણ જ્વેલર્સમાં 1.5 કરોડના સોનાની